நமோ ரிஹந்தானம், நமோ சித்தானம், நமோ ஆரியானம், நமோ உவஜ்ஜானம், நமோ லோயே த்ரிகாலவர்த்தி சவசா. மங்களம் பகவான வீரோ, மங்களம் கௌதமோ கடி, மங்களம் குந்த குந்தாரியோ, ஜைன தர்மோஸ்து மங்கள. சர்வ மங்கல்ய மாங்கல்யம், சர்வ கல்யாண காரகம், பிரதானம் சர்வ தர்மாணம், ஜைனம் ஜயது சாசனம். ஓம்கார பிந்து சயுக்தம் நித்யம் தியாயந்தி யோகினம், காமதம் மோக்ஷதம் சைவ ஓம்காராய நமோ நம. நம சமய சாராய ஸ்வானுபூத்யாச்ச காசதே கிஸ்வபாவாய பாவாய சர்வ பாவாந்தரக்ஷிதே. அஜ்ஞானதி மீராந்தானம் ஜன்யசலாகயா சக்ஷுருன்மீலிதம் மேனம் தஸ்மை ஸ்ரீ குருவே நம. ஆத்மா ஜ்ஞானம் ஸ்வயம் ஜ்ஞானம், ஜ்ஞானாத் அன்யத் கரோதி கிம், பரபாவஸ்ய கர்தாத்மா மோஹோயம் வ்யவஹாரிணம். மங்களமய மங்களகர வீதராக விஜ்ஞான, நமோ தாயி ஜாதே பய ஹரியந்தாதி மஹா. ஓம் நம சிதேவிய, நம சிதேவிய, நம சிதே. கிரந்தாதிராஜ் சமயசார பரமாகம் છે, જેની મંગલમય છઠ્ઠી ગાથા છે. જે છઠ્ઠી ગાથાની અંદરમાં ભવ્ય શિષ્યનો ભવ્ય પ્રશ્ન છે કે હે પ્રભુ, અનાદિકાળથી જ્યારે જ્યારે હું અધ્યાત્મમાં આવ્યો, તીર્થંકર પરમાત્માના સાનિધ્યમાં આવ્યો, ત્યારે ત્યારે મેં આત્માને તો સમજો, દ્રવ્ય તરફ જોયું, પર્યાય તરફ જોયું, પર્યાય તરફ જોયું, દ્રવ્ય તરફ જોયું, દ્રવ્ય તરફ જોયું, પર્યાય તરફ જોયું, અને એને આટકી ગયું. તો પ્રભુ, એવી તો કઈ વિધિ છે કે જે વિધિની અંદરમાં પર્યાયની સામું જોવાનું છૂટી જાય અને દ્રવ્યનું લક્ષ થઈ જાય, એનું એકત્વ થઈ જાય, એમાં સ્થિરતા થઈ જાય, અને જે સ્વભાવને આપ નિરંતર અનુભવો છો એને હું પણ અનુભવું, એવું વિધાન પ્રભુ આપ બતાવો મને. કારણ કે શ્રદ્ધાનો વિષય પ્રભુ અનંત કાળમાં ધારણાની અંદરમાં તો મેં ઘણો લીધો છે, સહસમની અંદરમાં વાતને બેસાડી છે, પરંતુ સ્વભાવનો અંદરથી જે જોર આવવું જોઈએ, સ્વભાવની અંદરથી જે મહિમા આવવી જોઈએ, સ્વભાવની અદભુતતા અંદરથી જે ભાસવી જોઈએ, એ આજ દિવસ સુધી મને ભાસી નથી. તો પ્રભુ, આપ ફરીથી એ સુધાત્માની વિધિ બતાવો, જે સુધાત્માને જોતા, જે સુધાત્માને સમજતા, સુધાત્માને સાંભળતા, સમજતા, એની અંદરમાં રહી શકાય અને રહીને પ્રભુ આપની જેવો હું પણ થઈ જાઉં, માટે એ હેતુથી મારો આ પ્રશ્ન છે કે પ્રભુ, સુધાત્મા કોણ છે એ બતાવો. આચાર્ય ભગવાન કહે છે કે મેં પ્રતિજ્ઞા કરી છે કે હું તને એકત્વ વિભક્ત આત્માને બતાવીશ. એકત્વ એટલે અનંત ગુણથી, અનંત વૈભવથી એકત્વ છે, અને પર્યાયથી જે વિભક્ત છે, રાગથી વિભક્ત છે, એની ચર્ચા હું નહીં કરું. પર્યાયથી જે વિભક્ત છે
એવા ભગવાન આત્માને હું તને બતાવી. કારણ કે ભગવાન આત્મા સ્વભાવથી પર્યાયથી રહિત છે, પણ તારી સમજણ આજ દિવસ સુધી એવી રહી છે કે પર્યાયથી સહિત છે. અને આ પર્યાયથી સહિતની વાત છે એને તું વ્યવહાર સમજો છું. વાસ્તવિકતા તો એ વ્યવહાર નથી, પણ વ્યવહારનો પક્ષ છે. પર્યાયથી સહિત આત્મા એ વ્યવહારનો પક્ષ છે, એ અશુદ્ધ નહીંનો વિષય છે. પ્રવચન સારમાં આચાર્ય ભગવાને દ્રષ્ટાંત આપ્યું, ઘટમય પર્યાયથી માટીને જોતા તે અશુદ્ધ નહીં કહેવાય છે, ઘટ પર્યાયથી સહિત માટીને જોતા તે અશુદ્ધ નહીંનો વિષય કહેવાય છે, અને ઘટથી રહિત માટીને જોતા એ શુદ્ધ નહીંનો વિષય કહેવાય છે. એમ પર્યાયથી સહિત આત્માને જોતા એ અશુદ્ધ નહીંનો વિષય કહેવાય છે, પર્યાયથી રહિત ભગવાન આત્માને જોતા તે શુદ્ધ નહીંનો વિષય કહેવાય છે. તો એ શુદ્ધ નહીંનો જે વિષય છે ભગવાન આત્મા, એ ભગવાન આત્મા હું તને બતાવીશ. કારણ કે ભગવાન આત્મા અનંત ગુણથી એકત્વ છે, છે એનું એકત્વપણું. એ એકત્વપણું તે કોઈ દિવસ સમજ્યું નથી, અને પર્યાયથી વિભક્તપણું તે માન્યું નથી. વસ્તુ સ્વભાવને પ્રમાણથી તું વસ્તુની સત્તા સમજો છું, પણ એ દ્રવ્ય પર્યાય ભિન્ન ભિન્ન સત્તા છે એવું તને આજ દિવસ સુધી બેઠતું નથી. એ બે સત્તાની સમજાવવાથી તું આજ દિવસ સુધી બે કટકા કરી નથી શીખો, અને એ બે કટકા નહીં કરવાથી જે અનુસંધાન થવું જોઈએ, જે સિલાઈ થવી જોઈએ, જે સુંદરતાથી શોભવું જોઈએ, એ સ્વાભાવિમાન થયું નથી. માટે હવે હું તને તારો ભગવાન આત્મા અનંત ગુણથી જે એકત્વ છે એ બતાવીશ. તું તારા અનુભવથી એને પ્રમાણ કરજે. જે પોતે પોતાથી સિદ્ધ હોવાથીની વાત કરી એનું સ્પષ્ટીકરણ હજી ગુરુદેવશ્રી થોડુંક કરે છે કે પોતે પોતાથી છે, પોતે પોતાથી જ, કથંચિત પોતાથી ને કથંચિત પરથી તો અનેક અંત થાય ને. પેજ 202 નીચેનો પેરેગ્રાફ છે ટીકાનો. કથંચિત પોતાથી ને કથંચિત પરથી તો અનેકાંત થાય ને. જીવને અનેકાંતનો પક્ષ એવો છે કે સાહેબ આપ કથંચિત થી રહિત ભગવાન આત્મા એવું અમને સમજાય છે, કથંચિત રહિત ને કથંચિત સહિત. કે ભાઈ કથંચિત ની અંદરમાં કોઈને આત્મા સમજાણો જ નથી. સર્વથામાં આવ્યા વગર કથંચિતનું જ્ઞાન જ નહીં થાય. સર્વથાનું શ્રદ્ધાન થશે ત્યારે કથનચિતનું જ્ઞાન સહજ થશે. તું કથનચિતની વાત કરવી રેવા દે. તને એ કથનચિત પરથી તો અનેકાંત થાય ને. પોતે પોતાથી છે, પરથી નથી એનું નામ અનેકાંત છે. પોતે પોતાથી છે અને પરથી નથી એનું નામ અનેકાંત છે. જીવને એક એવી ટેવ પડી છે, એ જ્યાં પર્યાયથી રહિતની વાત કરે ને તો કોઈ જ ને કોઈ માને સાહેબ આપ સર્વથા રહિત વાત જે કરો છો, પણ સાહેબ કથનચિત લઈએ તો કેમ થાય, કથનચિત અભિન્ન લઈએ તો કેમ થાય. જે કથનચિત અભિન્નની વાત કરે છે એની માન્યતાની અંદરમાં જઈને જોવામાં આવે તો સર્વથા અભિન્ન જ પડ્યું છે. એ વાત કથનચિત અભિન્નની કરે છે, પણ એની માન્યતાની અંદરમાં સર્વથા અભિન્ન કર્યું છે. કારણ કે એની દ્રષ્ટિ પરિણામ ઉપરથી હટતી જ નથી, કોઈને કોઈ બહાને એ પરિણામને નિહાળ્યા કરે છે, પરિણામની સમૂહ જોયા કરે છે,
પરિણામની અંદરમાં ફેરફાર કરવાનો ભાવ કર્યા કરે છે, પરિણામનો આ ઉત્પન્ન થયેલા ઉપયોગને સ્વભાવ તરફ વાળવાનો પ્રયત્ન કર્યા કરે. આ જીવની અનાદિથી ટેવ છે. એટલે આચાર્ય ભગવાન કહે છે કે ભાઈ તું એકવાર તો સર્વથા લઈ લે. સર્વથાના શ્રદ્ધાન વિના કથનચિતનું જ્ઞાન નહીં થાય પ્રભુ. સમ્યક એકાંતમાં આવ્યા વગર સમ્યક અનેકાંતનો જન્મ નહીં થાય. સ્યાદવાદની તું વાત કરે છે, કે છે અજ્ઞાની જીવ કે છે કે સાહેબ જૈન દર્શન તો સ્યાદવાદ ઉપર ટકેલું છે. સ્યાદવાદ એ તો જૈન દર્શનનું લક્ષણ છે. તો જ્ઞાનીઓ એને પ્રશ્ન પૂછે છે કે તારી પાસે સ્યાદવાદ ક્યાંથી આવ્યો? કારણ કે સ્યાદવાદનો જન્મ તો અનુભવ જ્ઞાનમાં થાય છે, અને તારી પાસે જો અનુભવ નથી તો સ્યાદવાદ આવ્યો ક્યાંથી? અને જે શ્રદ્ધેયની વાત અમે કરીએ છીએ, જે ધ્યેયના વિષયની વાત કરીએ છીએ, એની અંદરમાં સ્યાદવાદનો અભાવ છે. અનુભવ જ્ઞાનમાં સ્યાદવાદનો સદભાવ છે, પણ એના વિષયની અંદરમાં સ્યાદવાદનો અભાવ છે. તો જે ત્રિકાળી પરમાત્મા છે, નાયક દેવ જે છે, ભગવાન આત્મા જે છે, એ તો કેવો છે? તો કે પોતે પોતાથી છે, પરથી નથી, એનું નામ અનેકાંત છે. પોતાની સત્તા પોતાથી છે ને પોતાની સત્તા પરથી નથી, એવી અનાદિ સત્તારૂપ વસ્તુ છે. અનાદિ સત્તારૂપ છે, અનાદિ સત્તારૂપ પોતે પોતાથી છે. પોતે પોતાથી હોવાને કારણે પોતાને પોતાપણે રહેવા માટે અને બીજા ક્યાં પદાર્થની આવશ્યકતા હોઈ શકે? બીજી કઈ સત્તાની આવશ્યકતા હોઈ શકે? પોતાની સત્તા પોતાથી છે, સ્વયં સિદ્ધ સત્તા છે, સ્વયં સંપૂર્ણ સત્તા છે. આગળ કે છે, કદી વિનાશ પામતો નહીં હોવાથી અનંત છે. કદી વિનાશ પામતો નથી, છે અનાદિ સત્તા વસ્તુ, છે 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 અનાદિ સત્તા વસ્તુ, છે 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 છે. ભૂતકાળમાં છે, વર્તમાન કાળે છે, ભવિષ્યમાં છે, છે ઈ છે જ બસ, છે ઈ છે જ બસ. તું બીજી કોઈ વાત નહીં કર, આગળ કોઈ વાત નહીં કર, છે 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 ઈ બસ છે. એનું હોવાપણું છે, એ સ્વભાવથી છે. એ હોવાપણાને સ્વભાવથી તે ભાઈ જોયો નથી. જે છે એને થવાપણા સાથેનો શું સંબંધ છે? જે પરમાત્મા છે એ પરમાત્મા છે. જે પરમાત્મા છે એ પરમાત્મા થાય છે એની સાપેક્ષતા રાખતો નથી. પરિણામની અંદરમાં પરમાત્મા પદ થાય છે એની સાપેક્ષતા જે પરમાત્મા છે તે રાખતો નથી. એ પરમાત્મા તો નિરપેક્ષ પરમાત્મા છે, સ્વભાવથી પરમાત્મા છે. જે સ્વભાવથી છે એ છે, એનો સ્વીકાર કર ને, એ સ્વભાવને જો ને. અનાદિ સત્તા હોવાવાળી ચીજ કદી વિનાશ પામતી નથી, કોઈ કાળે વિનાશ પામતી નથી. કદી શબ્દ છે ને, માટે તે અનંત છે. ભવિષ્યમાં કાયમ રહેનાર છે માટે અનંત છે. એમ રહેનાર છે, બસ રહેનાર છે, રહેનાર છે, છે 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 એમ. ભાઈ તે ઈ સત્તાની સામે કોઈ દિવસ જોયું નથી. એ સત્તા તો છે, અનાદિથી છે, કદી વિનાશ પામતી નથી, કોઈથી ઉત્પન્ન થઈ નથી, કદાચ વિનાશ પામતી નથી. વિનાશ પામતી નથી માટે અનંત છે, ઉત્પન્ન થઈ નથી માટે અનાદિ છે. પરિણામ તો ઉત્પન્ન થાય છે અને વ્યય થાય છે. તારો ઉત્પાદ પણ નથી અને વ્યય પણ નથી, એવી અનાદિ અનંત સત્તા છે, એવી અનાદિ અનંત વસ્તુ છે, એવી અનાદિ અનંત સ્વભાવ છે. અને પોતે પોતાથી છે, સ્વયં સિદ્ધ છે, એનું હોવાપણું છે. તો ભાઈ તું સ્વભાવને સ્વભાવથી જુઓ, ત્રિકાળી સ્વભાવને ત્રિકાળી સ્વભાવથી જુઓ. એ અતિન્દ્રિય જ્ઞાનથી પકડાય તેવી ચીજ છે. એ સ્વભાવને જ્યાં સુધી એ સ્વભાવથી જોતો નથી ત્યાં સુધી વસ્તુ સમજાતી નથી.
એ કોઈને કોઈ સાપેક્ષતા લગાડીને વસ્તુને સમજે છે, અને વસ્તુ નિરપેક્ષ સત્તા છે. જે સ્વાભાવિક હોય તે નિરપેક્ષ હોય. જ્ઞાયક ભાવ છે જ એવો, અનાદિ અનંત છે, જેનો અંત નથી કદી, જેની શરૂઆત નથી, જેનો અંત નથી, એવી અનાદિ અનંત એ વસ્તુ છે. અનાદિ અનંત એ વસ્તુ છે. થાય છે એની તને કિંમત છે, છે એની કિંમત નથી. જે થાય છે એના પ્રત્યેનો અહોભાવ છે, પણ જે છે એનું શું? જે છે એની સામે જોઈશ નહીં તો થાય છે એનું તને જ્ઞાન નથી. છે એની સામે જોવે છે ત્યારે તો થાય છે નું જ્ઞાન થાય છે. તો છે એ સ્વભાવને એક વખત જોતો ખરો, એક વખત એના પક્ષમાં તો આવો, શુદ્ધ નહીં ના પક્ષમાં આવીશ નહીં, અને પર્યાયથી સહિત, અને સહિત નહીં પણ કથંચિત સહિત એવો પક્ષ તને અનાદિકાળથી પડ્યો છે ભાઈ. પર્યાયથી સહિત આત્મા જોવાનો તને પક્ષ કયો છે, એટલે પર્યાયથી રહિત વસ્તુ છે એવું તને સમજાતું જ નથી. અને પર્યાયથી રહિત છે એવું સમજાતું નથી તો સાથે સાથે જે ત્રિકાળ સત્તા જે છે એ પર્યાયથી રહિતની અપેક્ષા વિના એ નિરપેક્ષપણે તને સમજાશે કેવી રીતે? એની અસ્થિ પોતાથી છે. પર્યાય છે, પર્યાયની અસ્થિ છે, પણ પર્યાયની અસ્થિ છે એની મારામાં નાસ્તિ છે, એવી મારી અસ્થિ છે. સોનગઢ કે છે ભગવાનને જઈને કયો, તમારે કઈ પણ કેવું હોય તો બાપુ સોનગઢ નથી કેતું, ભગવાન આમ કે છે. ગુરુદેવ કે છે એટલે ભગવાન કે છે ભાઈ. આવી સ્પષ્ટ વાણી સાંભળીને ભગવાન કે છે એવું તમને નથી લાગતું? એ ભગવાન ભગવાનની સામે જોઈને કે છે, ને તું ભગવાનને જઈને કહીશ તો ભગવાન કહેશે કે વસ્તુનું સ્વરૂપ એવું છે, અમે શું કરીએ? અનાદિ અનંત બની બનાવેલી વસ્તુ, આ કૃત્રિમ વસ્તુ, સ્વાભાવિક વસ્તુ, શાશ્વત વસ્તુ એવી છે. જેવી છે એવી તું જાણ, એવી તું સમજ, એવી તું માન, એ ઉત્પાદ નથી, એનો ક્યારે વિનાશ નથી. નિત્ય ઉદ્યોતરૂપ હોવાથી, પાછો વર્તમાન કાયમ રહેનારો હોવાથી ક્ષણિક નથી. નિત્ય ઉદ્યોતરૂપ હોવાથી પરિણામ છે એ અનિત્ય ઉદ્યોગ છે, અને ભગવાન આત્મા છે એ નિત્ય ઉદ્યોગ છે. નિત્ય ઉદ્યોત હોવાથી, નિત્ય ઉદ્યોત હોવાથી અને પરિણામ અનિત્ય ઉદ્યોગ થાય છે. આશ્રવ, સંવર, નિજરા, બંધ, મોક્ષ એ બધું અનિત્ય છે. સંવર, નિજરા ને મોક્ષ અનિત્ય છે, એનો અનિત્ય ઉદ્યોગ છે. અને ભગવાન આત્મા નિત્ય ઉદ્યોગ રૂપ હોવાથી, સદાય ઉદ્યોગ રૂપ હોવાથી, સદાય પ્રગટ રૂપ હોવાથી, પાછો વર્તમાન કાયમ રહેનારો હોવાથી ક્ષણિક નથી, છે ને? ક્ષણિક હોય કોઈ ચીજ એમ નથી, નિત્ય ઉદ્યોત રૂપ છે. કાયમ એમ ને એમ, વર્તમાનમાં પણ કાયમ, એવો ને એવો ધ્રુવ, અનાદિ અનંત સત્તા સ્વરૂપ વસ્તુ કાયમ ઉદ્યોત રૂપ છે, કાયમ ઉદ્યોત રૂપ છે, સદાય ઉદ્યોત રૂપ છે, સદાય પ્રગટ છે. પરિણામ પ્રગટ થાય છે, ભગવાન આત્મા પ્રગટ છે, પ્રભુ થાય છે. એને આત્માના પરિણામ કે, પણ આત્મા ન કે, પ્રભુ આત્મા ન કે, તે પરિણામને આત્મા માન્યું છે. આત્માને આત્મા નથી માન્યો, એ આત્માને આત્મા નથી માન્યો એટલે શુદ્ધાત્માને આત્મા નથી માન્યો. એ પરિણામથી સહિત આત્માને જોવાની, અશુદ્ધ નયનો વિષય બનાવવાની તને ટેવ પડી ગઈ છે.
એટલે ભગવાન આત્મા જેમ છે તેમ સમજાતો નથી, કારણ કે સર્વથા રહિત જો એ માને નહીં, જે ખરેખર સર્વથા રહિત છે અને પોતાના સ્વભાવથી લબાલબ છે, સંપૂર્ણ છે, પરિપૂર્ણ છે, જે પોતાના સ્વભાવથી સંપૂર્ણ છે એનો સ્વીકાર કરે નહીં અને કથનચિતની વાત કર્યા કરે. પ્રભુ સર્વથાના શ્રદ્ધાંતમાં આવ્યા વિના કથનચિતનું જ્ઞાન ત્રણ કાળમાં નહીં થાય. તું કથનચિતની વાત કરે છે પ્રભુ, અમને તો એવું સમજાય છે કે તું કથનચિત વસ્તુને માનતો જ નથી, તું તો સર્વથા અભિન્ન માને છે. સર્વથા ભિન્ન માનતો જ નથી, અને સર્વથા ભિન્નમાં નહીં આવે ત્યાં સુધી ચૈતન્ય સત્તા નહીં સમજ્યા. આ ચૈતન્ય સત્તા અદભુત સત્તા છે, પોતાની વસ્તુ એવી અદભુત છે, અલૌકિક છે, સંપૂર્ણ છે, પરિપૂર્ણ છે, એને સર્વથા ભિન્ન જાણ, અને સર્વથા ભિન્ન જાણ એનો અર્થ એ છે કે તું જે એનાથી જે સર્વથા ભિન્ન છે એની ચર્ચા કરવી છોડી દે હવે. તું પર્યાયના સદભાવ રૂપે કે પર્યાયના અભાવ રૂપે પર્યાયને જોવાનું છોડી દે, કે પર્યાયના અભાવની ચર્ચામાં પણ લક્ષ પર્યાય ઉપર જાય છે, એ અનિત્ય ઉદ્યોત રૂપે દ્રષ્ટિ જાય છે. એ નિત્ય ઉદ્યોત જે છે, જે હોવાપણું જે છે, એની ઉપર દ્રષ્ટિ જતી જ નથી. નિત્ય સદાય પ્રગટ છે, ત્રિકાળ પ્રગટ છે, કાયમ પ્રગટ છે, અનાદિ અનંત સત્તા સ્વરૂપ વસ્તુ કાયમ ઉદ્યોત રૂપ છે, અને ઉદ્યોત કરવાની નથી, પ્રગટ કરવાની નથી, એ પ્રગટ છે. તે આજ દિવસ સુધી ભગવાન આત્માને પ્રગટ કરવાનો પ્રયત્ન કર્યો છે. જે પ્રગટ કરવાનો પ્રયત્ન કર્યો છે એ તારી પર્યાય બુદ્ધિ સૂચવે છે કે અત્યારે પરિણામની અંદરમાં તો શેની આત્મા તેને પ્રગટ કરી. અરે પ્રભુ, ભગવાન આત્મા નિત્ય ઉદ્યોત રૂપ છે, હું નિત્ય ઉદ્યોત રૂપ વસ્તુ છું એમ નક્કી કર, એમ નિર્ણય કર, એમ શ્રદ્ધાન કર, એ વસ્તુને નિત્ય ઉદ્યોગ રૂપ માનતો જ નથી. સદાય જે પ્રગટ રૂપ છે અને સદાય પ્રગટ છે એટલે સૂર્ય છે, પ્રકાશ છે, એ પર્યાય છે. સૂર્યની અંદરમાં પ્રકાશનો અભાવ છે, સૂર્ય સૂર્ય છે પ્રભુ, પ્રકાશ છે એ પર્યાય છે, સૂર્ય છે એ ત્રિકાળ વસ્તુ છે. એ સૂર્યના પ્રકાશનો સૂર્યમાં ત્રિકાળ અભાવ છે, એ પર્યાયનો દ્રવ્યમાં ત્રિકાળ અભાવ છે. એ સંવર નિજરા મોક્ષના પરિણામનો ભગવાન આત્મામાં ત્રિકાળ અભાવ છે. સર્વથા ભિન્નમાં આવ્યા વિના તને પર્યાયનું સ્વરૂપ નહીં સમજાય, પર્યાયનું જ્ઞાન નહીં થાય. એમાં તને જે પકડાય છે એ પર પકડાય છે. ઇન્દ્રિય જ્ઞાનને તું જ્ઞાન માને છે, સમ્યક દર્શન કરવાનો પ્રયત્ન કરે છે અને દર્શનની મૂર્તિ છું એને ભૂલે છે. જે દર્શનની મૂર્તિ છે એને દર્શન જોઈએ છીએ, જે જ્ઞાયક મૂર્તિ છે એને જ્ઞાન જોઈએ છીએ. કેમ થશે દર્શન અને જ્ઞાન? વસ્તુ સ્વભાવ પકડાતો જ નથી, વસ્તુ સ્વભાવ લક્ષમાં જ આવતો નથી, પર્યાય ઉપરનું લક્ષ છૂટતું જ નથી, ત્યાંથી છૂટીને દ્રવ્ય ઉપર જતું જ નથી. ભૂતકાળમાં ઉત્પન્ન થયેલ નથી, ભવિષ્યમાં અંત છે નહીં,
વર્તમાનમાં ઉદ્યોત રૂપ પ્રગટ છે, વર્તમાનમાં ઉદ્યોત રૂપ પ્રગટ છે, ભગવાન આત્મા ઉદ્યોત રૂપ પ્રગટ છે, એ પ્રગટ થશે તે નહીં, પ્રગટ છે. કેટલી સુંદર વસ્તુ છે, અદભુત વસ્તુ છે, અલૌકિક વસ્તુ છે, એને તે હંમેશા પ્રગટ કરવાનો પ્રયત્ન કર્યો છે. પ્રગટ છે એવું માન્યું જ નથી, અને પ્રગટ છે એવું માન્યું નથી એટલે એ પ્રગટ છે એ તારા માટે સદાય અપ્રગટ રહેશે. છે એ પ્રગટ, પણ તને જ અપ્રગટ રહેશે, કારણ કે તે હંમેશા એને પ્રાપ્ત કરવાનો, પ્રગટ કરવાનો પ્રયત્ન કર્યો છે. પણ પ્રગટ છે એવું માન્યું જ નથી. ભગવાન આત્મા પ્રગટ ઉદ્યોત રૂપ છે એવી સમજણ વિના તારા લાખ પ્રયત્ન, કરોડ પ્રયત્ન, અનંત પ્રયત્ન એ ભગવાન આત્માની સમીપતાને નહીં લઈ જઈ શકે. શુદ્ધ વસ્તુ રાગથી ભિન્ન, સ્વભાવથી અભિન્ન એવી ચીજ આત્મા વર્તમાનમાં પ્રગટ રૂપ હોવાથી ક્ષણિક નથી. રાગથી ભિન્ન, સ્વભાવથી અભિન્ન એવી ચીજ આત્મા વર્તમાનમાં પ્રગટ રૂપ હોવાથી ક્ષણિક નથી. એ ક્ષણિક વસ્તુ નથી, એ તો ધ્રુવ છે. વસ્તુ એ ક્ષણિક નથી, એ તો ધ્રુવ છે. ધ્રુવ 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 છે. આહા હા, એક એક શબ્દ ને એક એક પદ બરાબર સમજે તો બધા ન્યાય આવી જાય. હા, એક એક શબ્દ સમજે તો બધી તરફથી બધા ન્યાયો આવી જાય. એક શબ્દ ને એક પદ બરાબર સમજે તો બધા ન્યાય આવી જાય, કારણ કે એક શબ્દ અને એક પદ બરાબર સમજે તો શું સમજાય? ન્યાયાધીશ સમજાય. હવે ન્યાયાધીશ સમજાય તેમાં બધા ન્યાય આવી જાય. એક ધ્રુવ પરમાત્મા સમજાય તો એની અંદરમાં બધા ન્યાયો આવી જાય. હવે ન્યાયને સમજવા પાછળ ન્યાયાધીશ આખો છૂટી જાય છે, એને ખબર પડતી નથી. હું આ ન્યાયને સમજી લઉં, આ ન્યાયને સમજી લઉં, આ ન્યાયને સમજો. અરે ભાઈ, એક ન્યાયાધીશને પકડી લે ને, એક ધ્રુવને સમજી લે ને, બધા ન્યાયો એની અંદરમાં સમાય છે. વસ્તુને હંમેશા અપેક્ષાથી એને પકડવાની કોશિશ કરી છે. જે વસ્તુ સ્વભાવથી છે એને અપેક્ષાથી સમજતા નિરપેક્ષતા સમજાતી નથી. નિરપેક્ષતા સમજાતી નથી તો લાખ પ્રયત્ન કરે, કારણ કે સ્વભાવથી એનું હોવાપણું છે ને, અને એ સ્વભાવથી જે હોવાપણું છે એ કોઈ અપેક્ષાથી હોવાપણું નથી. એ સ્વભાવથી હોવાપણું છે, એ નિરપેક્ષ હોવાપણું છે. એ નિરપેક્ષ હોવાપણાને સ્વભાવથી સમજ, અપેક્ષાથી નહીં સમજ, નહીંથી નહીં સમજ. શુદ્ધ નહીંથી આત્મા શુદ્ધ નથી. શુદ્ધ નહીં આત્મા શુદ્ધ કહે છે, પણ શુદ્ધ નહીંથી શુદ્ધ નથી તો સ્વભાવથી શુદ્ધ છે. ને સ્વભાવથી શુદ્ધ છે એમ જે કહે છે એનું નામ શુદ્ધ નહીં છે. વસ્તુ સ્વભાવથી શુદ્ધ છે, વસ્તુ સ્વભાવથી કૃત્ય કૃત્ય છે, વસ્તુ સ્વભાવથી પરિપૂર્ણ છે. હવે જે સ્વભાવથી શુદ્ધ છે એમ જે કહે છે એનું નામ શુદ્ધ નહીં છે. શુદ્ધ નહીંથી વસ્તુ શુદ્ધ છે એમ નહીં જો પ્રભુ. શુદ્ધ નહીંથી શુદ્ધ છે તો બીજી અપેક્ષાએ આત્મા અશુદ્ધ છે એવું સિદ્ધ થઈ જશે. શુદ્ધ નહીંથી શુદ્ધ ને અશુદ્ધ નહીંથી અશુદ્ધ. પ્રભુ આત્માને સ્વભાવથી જુએ. વસ્તુ સ્વભાવથી સંપૂર્ણ છે, વસ્તુ સ્વભાવથી અનાદિ ઉદ્યોત રૂપ છે, વસ્તુ સ્વભાવથી અનાદિ સત્તારૂપ છે, અનંત છે, નિત્ય ઉદ્યોત રૂપ છે, એ સ્વભાવથી છે. એને અનિત્ય પર્યાય સાથે કોઈ પ્રકારનો સંબંધ નથી.
એ કોઈથી ઉત્પાદ થયો નથી, કોઈથી વિનાશ પામતો નથી, એ ક્ષણિક નથી, એ વસ્તુને ચોખ્ખી કરવા માટે સમજાવવું પડે છે કે જેથી તું ક્યાંય પણ ભૂલમાં ના આવે, અંદરમાં કોઈ ભૂલ ના રહી જાય સમજમાં, માટે એનાથી વસ્તુને એ નાસ્તિથી વસ્તુને ચોખ્ખી કરી છે. પણ વસ્તુ જે છે એ નાસ્તિ છે માટે વસ્તુની અસ્થિ છે એમ નથી. વસ્તુની અસ્થિ વસ્તુથી છે, એના હોવાપણાથી છે, એ નિત્ય હોવાથી, એ અનાદિ હોવાથી, સ્પષ્ટ પ્રકાશમાન જ્યોતિ હોવાથી, નિત્ય ઉદ્યોતરૂપ હોવાથી, એનું હોવાપણું છે. એ હોવાપણું જે છે એ ત્રિકાળ છે, સદાય છે, એ સદાય જે છે એ વસ્તુ છે. એવો જ્ઞાયક ભાવ છે. જ્ઞાનીઓ તો એ જ્ઞાયક ભાવને સીધો જોવે છે, એને હું છું એટલું પણ કેવું નથી પડતું, એટલો વિકલ્પ પણ એમને હોતો નથી, કારણ કે સીધો ગ્રહણ થાય છે, સીધો પકડવાની વ્યવસ્થા છે. શુદ્ધાત્માને સ્વભાવથી પકડવાની વ્યવસ્થા છે. સ્વભાવ સમજાય છે તો વસ્તુ પકડાય છે. એ નયાતીત વસ્તુ છે, કારણ કે એ ભગવાન આત્મા ને નયોની સાથે કઈ સંબંધ નથી. નયોની લક્ષ્મી ઉદય પામતી નથી. એ નયો ભલે લક્ષ્મી હોય, પરંતુ એ નયાતીત વસ્તુ, એ વચનાતીત વસ્તુ કથન દ્વારા કહેવાતી નથી. પ્રભુ તું એક વખત વસ્તુને સ્વભાવથી જો, વસ્તુને સ્વભાવથી જોવાની ટેવ પાડ, અને પર્યાયને પણ તું એક વખત એના સ્વભાવથી જોઈ લે તો પર્યાય ઉપરની દ્રષ્ટિ મટી જશે. પર્યાયનો સ્વભાવ પરિણમવાનો છે, અને એ પરિણમતા પરિણામની અંદરમાં એની વ્યવસ્થા શું છે એક વખત સમજી લે. કે પરિણામની વ્યવસ્થા થવા યોગ્ય પણ છે, પરિણામની વ્યવસ્થા ક્રમબદ્ધ છે. પરિણામ એને કહીએ છીએ કે જે દ્રવ્યનો જયઘોષ કરે. હું દ્રવ્ય છું એમ જે કહે તે પર્યાય છે, અને હું પર્યાય દ્રવ્યનો અનુભવ કરું એમ જે કહે છે તે પર છે. હું જ્ઞાયક છું, હું પરમાત્મા છું, હું નિત્ય ઉદ્યોતરૂપ પ્રગટ વસ્તુ છું એમ જે કહે છે એનું નામ જ પર્યાય છે. એવો પર્યાયનો સ્વભાવ છે કે જે પોતાને દ્રવ્ય ભાવે જાહેર કરે છે, જે પોતાને પર્યાયના અસ્તિત્વને રાખીને દ્રવ્યની સામે જોવાની વાત કરે છે તે પર્યાય નથી, તે પર છે, તે અશુદ્ધતા છે, તે મલિનતા છે. સ્વભાવને એક વખત ભાઈ, એક વખત સ્વભાવથી જો, એક વખત સ્વભાવને પડખે ચડીને જોતો સહી કે સ્વભાવ છે કેવો. નિત્ય ઉદ્યોતરૂપ વસ્તુ હોય, નિત્ય ઉદ્યોતરૂપ ત્રિકાળ ઉદ્યોતરૂપ ત્રિકાળ પ્રગટરૂપ જે વસ્તુ હોય એની અંદરમાં શું કરવાનું તારે? પછી પ્રગટ છે એટલું માનવાનું, બસ એટલો જ તારો વિષય છે. પ્રગટ છે અને પ્રગટ નથી કરવાનું, પ્રગટ છે અને પ્રગટ કરવાનો અભિપ્રાય અજ્ઞાન છે. સ્વભાવ સ્વભાવથી જો ભાઈ, સ્વભાવને સ્વભાવથી જોવાને ટેવ પાડીશ તો એ સ્વભાવ સમજાયા વિના નહીં રહે, અને એ સ્વભાવને તું સ્વભાવથી જોઈશ તો બીજો સ્વભાવ છે એનું જ્ઞાન થયા વિના નહીં રહે. છે ને, જ્ઞાન થાય ને, જ્ઞાનમાં શું વાંધો છે? શ્રદ્ધા ને એકનું ને જ્ઞાન બેનું, સમય એક, એ વ્યવસ્થા છે. પણ એ વ્યવસ્થા ધ્યેયના વિષયમાં આવ્યા વિના જ્ઞેયને આગળ કરીશ, એ જ્ઞેય જ્ઞેય થશે જ નહીં, એ નિમિત્ત બનશે, નૈમિત્તિક ઉત્પન્ન થશે, એનું નામ અજ્ઞાન છે. તારો પ્રયત્ન નિષ્ફળ જાય છે પ્રભુ, તને સમજાતું નથી.
આ અનાદિ કાળથી વિતરાગી દેવશાસ્ત્ર ગુરુના સાનિધ્યમાં આવીને તું એક પાઠ ભણ્યો છે, અને તે જે પાઠ ભણ્યો છે એ પર્યાયનો પાઠ ભણ્યો છે. પર્યાય બુદ્ધિ કાયમ રાખીને દ્રવ્યને જોવાની કોશિશ કરી છે. અમે કહીએ છીએ કે પર્યાયથી તું સર્વથા ભિન્ન છે, પર્યાયથી તું પૃથક છો, સદાય પૃથક છો. દ્રવ્યનું ક્ષેત્ર અને પર્યાયનું ક્ષેત્ર ત્રિકાળ ભિન્ન છે. દ્રવ્યના દ્રવ્ય ક્ષેત્ર કાળભાવ અને પર્યાયના દ્રવ્ય ક્ષેત્ર કાળભાવ ભિન્ન છે. જે પ્રગટ છે અને જે પ્રગટ થાય છે બંનેમાં આત્રો છે કે નહીં? એક પ્રગટ છે અને એક પ્રગટ થાય છે, બંને એક કેમ હોઈ શકે? એક નિત્ય હોય ને એક અનિત્ય હોય, બંને એક કેમ હોઈ શકે? અને એ બંનેના સ્વભાવ ભિન્ન ભિન્ન હોય તો બંનેનું ક્ષેત્ર એક કેમ હોઈ શકે? જે પ્રગટ છે એ સ્વદ્રવ્ય અને જે પ્રગટ થાય છે તે પરદ્રવ્ય. ભગવાન આત્મા ત્રિકાળ પ્રગટ છે, નિત્ય ઉદ્યોત રૂપ છે, એ સ્વદ્રવ્ય અને જે પ્રગટ થાય છે તે પરદ્રવ્ય. એ અંદર અંદરમાં સ્વદ્રવ્ય પરદ્રવ્ય છે. આવું ભેદ જ્ઞાન જ્યાં સુધી નહીં કરે ત્યાં સુધી સ્વાભાવિક અભેદ એવી જે વસ્તુ છે એમાં અહમ નહીં થાય. પર્યાયની જ્યાં સુધી અસ્થિ જોયા કરશે ત્યાં સુધી સ્વભાવની નાસ્તી રહેશે, અને પર્યાયની પોતામાં નાસ્તી જોશે તો દ્રવ્ય સ્વભાવની અસ્થિ જોશે, અને દ્રવ્ય સ્વભાવની અસ્થિ જોશે તો એની મસ્તી ચડશે. જેની અસ્થિ હોય ને એની મસ્તી હોય, જેની પર્યાયની અસ્થિ સમજાય તો એને પર્યાયની મસ્તી રહેશે. પર્યાયની મસ્તી રહેશે એટલે અજ્ઞાનની મસ્તી રહેશે, અને દ્રવ્ય સ્વભાવની સામુ જોવે, દ્રવ્ય સ્વભાવની અસ્થિ જોવે તો એની એને મસ્તી ચડે છે. એ ગુરુદેવ ભગવાન આત્માની વાત કરે તો એની એને મસ્તી હોય છે, અને એ અસ્થિની મસ્તીમાં અનુભવ હોય છે, હોય છે અનુભવ. એવો નિયમ છે ભાઈ. સ્વદ્રવ્ય પરદ્રવ્ય શું છે? આ શરીર પરદ્રવ્ય છે, જગતના પદાર્થો પરદ્રવ્ય છે. આવું તો તે કેટલી વાર જ્ઞાન શ્રદ્ધાની અંદરમાં લઈ લીધું અને પ્રમાણની મર્યાદામાં આવ્યો અને પ્રમાણમાં અટકા કર્યો, પ્રમાણની મર્યાદામાં આવ્યો અને પ્રમાણમાં અટકતો રહ્યો. એ પ્રમાણની અંદરમાં અટકવું એ પ્રમાણનો લોભ છે, પ્રમાણનો લોભી થઈને ફર્યો છે. એને એમ લાગે છે કે વસ્તુનું સ્વરૂપ તો પ્રમાણ છે ને, પણ ભાઈ તું જેને પ્રમાણ કહે છે એ પ્રમાણ જ્ઞાન નથી. કારણ કે પ્રમાણ જ્ઞાનનો જન્મ અનુભવ જ્ઞાનમાં થાય છે, અને જે એકાંતમાં આવતો નથી, સમ્યક એકાંતમાં આવતો નથી, અને પ્રમાણ જ્ઞાનનો જન્મ થતો નથી. તો તું જે પ્રમાણની વાત કરે છે એ તો પ્રમાણનો લોભ છે, એ પ્રમાણ જ્ઞાન નથી, એ વ્યવહારનો પક્ષ છે. પર્યાય સહિત આત્મા, પર્યાય સહિત આત્મા એ વ્યવહારનો પક્ષ છે ભાઈ. તને એ સમજાણું નથી આ દિવસ. અમે તો વસ્તુને જેવી છે તેવી જોઈએ છીએ, અટકી ગયો પ્રમાણમાં. દ્રવ્યલિંગી મુનિ નવમી ગ્રહેક સુધી જાય અને એક વસ્તુ એને ન સમજાય, નિશ્ચય નહીંના પક્ષમાં ન આવે, શુદ્ધ નહીંના પક્ષમાં ન આવે. એટલે શુદ્ધાત્મા હું છું, ભગવાન આત્મા હું છું, એવું એને ન થાય. બસ એટલું રહી જાય, બાકી બધું થયું હોય શું કામ? બધા એકડા વિનાના મીંડા છે. તો આપણે પહેલેથી એ વસ્તુ પાકી કરીએ જે અનાદિકાળથી પાકી થઈ નથી. અને આ છઠ્ઠી ગાથા જે છે ને એ સંક્ષિપ્ત રૂચિવાળા જીવો માટે છે, કે સંક્ષિપ્ત રૂચિવાળો જીવ હોય તો આ ગાથામાં એને સમ્યક દર્શન થાય થાય ને થાય. વિસ્તાર રૂચિવાળો જીવ હોય તો 415 ગાથામાં થાય, પણ 415 ગાથા પૂરી થાય અને સમ્યક જ્ઞાન ન થાય તો બની શકે જ નહીં. કારણ કે આચાર્ય ભગવાનને જે કહેવું છે બધું છઠ્ઠી ગાથામાં કહી દીધું, સ્પષ્ટ કર્યું છે, અત્યંત સ્પષ્ટ કર્યું છે, અને ગુરુદેવે એના ગજબના ખુલાસા કર્યા. કારણ કે એ નિત્ય ઉદ્યોત પ્રગટ હોવાથી ક્ષણિક નથી, પર્યાય ક્ષણિક છે અને એક ક્ષણિક નથી. સ્વદ્રવ્ય પરદ્રવ્ય અંદર અંદરમાં છે, બે સત્તા છે, દ્રવ્ય સત્તા ને પર્યાય સત્તા બે કટકા છે.
પૂછી જો એકવાર ગુરુદેવને પ્રભુ, એ ગુરુદેવને સમજતો નથી શું થાય પ્રભુ, એ આગળ જ્ઞાન કહે પાછળ જ્ઞાન કહે વચ્ચે નિશ્ચય કહે અને એ નિશ્ચયને તારવે નહીં તો એ કહાન કનૈયાની લીલા સમજાય નહીં એને. પણ ભાઈ સર્વથાની અંદરમાં આવ્યા વગર તને ભગવાન આત્મા નહીં સમજાય, ભગવાન આત્મા નહીં સમજાય તો દ્રવ્ય પર્યાયનું જ્ઞાન નહીં થાય. માટે જેમ કે છે જે રીતે કે છે તે રીતે વસ્તુના સ્વભાવને સમજ અને કે છે હવે સ્પષ્ટ પ્રકાશમાન જ્યોતિ છે એવો જે જ્ઞાયક કેવો છે એ તો સ્પષ્ટ પ્રગટ પ્રત્યક્ષ પ્રકાશમાન, પ્રત્યક્ષ પ્રકાશમાન છે વર્તમાન પ્રત્યક્ષ જણાય એવી એ જ્યોતિ છે, સ્પષ્ટ સ્પષ્ટ છે, પ્રગટ છે, પ્રત્યક્ષ છે, એ અપ્રત્યક્ષ નથી. પ્રત્યક્ષ પ્રકાશમાન, પ્રત્યક્ષ પ્રકાશમાન છે વર્તમાન પ્રત્યક્ષ જણાય એવી એ જ્યોતિ છે, સ્પષ્ટ પ્રકાશમાન જ્યોતિ, ચૈતન્ય જ્યોતિ, ચૈતન્ય જ્યોતિ, ચેતન 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 ચેતન, સ્પષ્ટ પ્રકાશમાન જ્યોતિ છે ભાઈ. ચેતન 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 સ્પષ્ટ પ્રકાશમાન જ્યોતિ છે. સૂર્ય છે એ સ્પષ્ટ છે, એ પ્રગટ છે, એને સ્વભાવથી જોયું, એ વસ્તુને તું વસ્તુથી જોયું, એ વસ્તુને વસ્તુથી જોઈ નથી માટે વસ્તુ સમજાણી નથી. કેટલું કે છે ચેતન 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 ચેતન, છ વાર છે. પ્રત્યેક સ્પષ્ટ પ્રકાશમાં જ્યોતિ છે. આહા હા, એવો જે જ્ઞાયક એક ભાવ છે, આવો જ્ઞાયક એક ભાવ છે, આવો એક જ્ઞાયક ભાવ છે, બસ આવો જ્ઞાયક ભાવ છે. પોતે પોતાથી સિદ્ધ હોવાથી, પોતે પોતાથી સિદ્ધ હોવાથી એક વાત, નિત્ય ઉદ્યોતરૂપ હોવાથી બે વાત, સ્પષ્ટ પ્રકાશમાન જ્યોતિ છે એવો જે જ્ઞાયક એક ભાવ છે, જે પોતે પોતાથી સિદ્ધ હોવાથી અનાદિ સત્તારૂપ છે, કદી વિનાશ પામતો નહીં હોવાથી અનંત છે, નિત્ય ઉદ્યોતરૂપ હોવાથી ક્ષણિક નથી અને સ્પષ્ટ પ્રકાશમાન જ્યોતિ છે એવો જે જ્ઞાયક એક ભાવ છે, આવો જ્ઞાયક એક ભાવ છે. કોઈથી ઉત્પન્ન થયો નથી, કોઈથી નાશ થતો નથી, ક્ષણિક નથી, એ નથી નથી નથીની વાત, એ અસ્થિ અસ્થિ અસ્થિની વાત તને વધારે મજબૂતપણે સમજાય, પ્રબળતાથી સમજાય, પ્રગઢતાથી સમજાય, ઉન્નતતાથી સમજાય, ગહેરાઈથી સમજાય માટે એ વાત કરવામાં આવી છે. બાકી વસ્તુ તો હોવાથી છે, એ હોવાથી છે 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 એવો એનો સ્વભાવ છે. એ સ્વભાવને એક વખત તું સ્વભાવથી જોવે ભાઈ, પર્યાય જે પરિણમી રહી છે એ પણ એના સ્વભાવથી પરિણમી રહી છે, એની યોગ્યતાથી પરિણમી રહી છે, એને પરિણમાવનારા વિશ્વમાં કોઈ નથી. ક્ષણિક 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 થતા જે પરિણામ જે છે એ એક એક સમયના ભિન્ન ચૈતન્ય સતની સત્તા છે, પરિણામ પણ એક સમયની સત્તા છે, એનું થવાપણું પણ અનાદિ અનંત નિશ્ચિત છે, એ ક્રમબદ્ધ છે, ક્રમ નિયમિત છે. એ પરિણામને પણ તું ક્ષણિક ઉપાદાનપણે જો, ક્ષણિક ઉપાદાનપણે જોશે તો ક્ષણિક ઉપાદાનથી દ્રષ્ટિ હટી જશે, એની ઉપરનું લક્ષ છૂટી જશે અને ત્રિકાળ ઉપાદાન ઉપર લક્ષ આવી જશે. એટલે એમ કે પર્યાયને પણ એના સ્વભાવથી એક વખત સમજે તો પર્યાય ઉપરની દ્રષ્ટિ મટી જાય, હટી જાય, પર્યાય બુદ્ધિ મટી જાય, પર્યાય ઉપરથી દ્રષ્ટિ હટી જાય ને પર્યાય બુદ્ધિ મટી જાય, દ્રવ્ય દ્રષ્ટિ થઈ જાય, એવું દ્રષ્ટિનું વિધાન છે. આ વિધાનને એણે એક પણ વખત સમજ્યો નથી. એનું પોતાનું હોવાપણું કેટલું વિશાળ છે, કેટલું અદભુત છે, કેટલું અલૌકિક છે, કેટલું
અલૌકિક માં અલૌકિક છે, આ કૃત્રિમ પણ ત્રિકાળ શાશ્વત પણ જે આપણને સમજાય છે. લોકની અંદરમાં થોડી કોઈ પદાર્થની સુંદરતા જોવે તો મોહિત થઈ જાય છે, અને આની ત્રિકાળ સુંદરતા, ત્રિકાળ એક રૂપ રહેનારી વસ્તુ એની સુંદરતા કેવી, ત્રિકાળ જે એક રૂપ રહે છે, જે અન્ય રૂપ થતું જ નથી, જે પરિણમતું જ નથી, જે અપરિણામી છે, અપરિણામી અપરિણામી છે, એ અપરિણામી નું લક્ષણ પણ અપરિણામી છે, એનો સ્વભાવ પણ એ અપરિણામી નું લક્ષણ પરિણામ હોઈ શકે, એ અપરિણામી ને અપરિણામી સ્વભાવથી જોવે તો એ અપરિણામી સમજાયા વિના ના રહે. એ નિત્ય પ્રગટ જે છે, નિત્ય ઉદ્યોત રૂપ જે છે, સ્પષ્ટ પ્રકાશમાન જ્યોતિ છે, જાજલ્યમાન જ્યોતિ છે, એ પ્રગટ જ્યોતિ છે, એ સ્પષ્ટ જ્યોતિ છે. એ પર્યાયની અંદરમાં અસ્પષ્ટ છે ભાઈ, અમે પર્યાયની વાત જ નથી કરતા, અમે કહીએ છીએ દ્રવ્ય સ્પષ્ટ પ્રકાશમાં જ્યોતિ છે. એ પર્યાયમાં અસ્પષ્ટ છે કે પર્યાયમાં સ્પષ્ટ છે, એ પર્યાય પર્યાયનું જાણે, એ પર્યાયની દુનિયા જુદી છે, એ દુનિયામાં અમે આવતા નથી. પર્યાય અમને માને તો શું ને, પર્યાય અમને ન માને તો શું, અમે તો અમારામાં સ્થિત પ્રજ્ઞ છીએ, સ્થિર છીએ, ધ્રુવ છીએ, અચલ છીએ, અડોલ છીએ, અડિગ છીએ, તૂટસ્થ છીએ. એવો જે એક જ્ઞાયક ભાવ છે, આવો એક જ્ઞાયક ભાવ છે, આવો એક જ્ઞાયક ભાવ છે, એટલે આવો હું છું. એ જ્ઞાયક ભાવ આવો છે એ તો બીજાની વાત છે, આ જ્ઞાયક ભાવ આવો છે એમને હું આવો છું એવી જે મોરછાપ મારે છે એને એ શ્રદ્ધાનું શ્રદ્ધેય છે. આવો છે, આવો છે, આવો છે, આવો છે, હોવાથી 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 એમ સમજીને ન્યાજુ એને મૂકી દે, તું તો એક વિષય ભણી ગયો. સંયોગસંગની અંદરમાં થોડીક શ્રદ્ધા બાબતની થોડીક સમજદારી થઈ, સંયોગસંગની અંદરમાં ધારણાની અંદરમાં જેની કિંમત ઝીરો છે, કારણ કે આ ધારણાનો વિષય નથી, આ સંયોગસંગનો વિષય નથી, આ માર્ગ પંડિત થવાનો નથી, આ માર્ગ જ્ઞાની થવાનો છે. અનંત કાળની અંદરમાં અનંતી પંડિતાઈ કરી, દ્રવ્યલિંગી મુનિ થયો હોય અને શિષ્યોની લાઈન લાગી હોય એની પાછળ, સંયોગસંગ એવો થયો હોય કે મેદની આખી ડોલે એની પાછળ, પણ જો સ્વભાવ નથી, શુદ્ધાત્મા નથી, ભગવાન આત્મા નથી, તો કઈ જ નથી. ભાઈ આવા અભ્યાસથી દૂર રહેજો. ગુરુદેવ મેળા છે, તત્વજ્ઞાન મેળવ્યું છે, ત્રિકાળી ભગવાન આત્માનું સ્વરૂપ જયારે સ્પષ્ટ થયું છે ત્યારે આ એક ભગવાન આત્મા છોડીને તને બીજું કઈ પ્રિય ન હોવું જોઈએ. અહીંયા તો જેમ ગુરુદેવ કહેતા ને, અમે તો અમારું કરીએ છીએ, અમારું થોડુંક મોટેથી કરીએ છીએ, એ મોટેથી કરતા કોઈનો સ્વાધ્યાય સહેજે થતો હોય તો ભલે થાવ, એને સમજાવનારા અમે નથી. એ અભિપ્રાયથી તું વર્જે ભાઈ, તું કોઈને સમજાવ અને તારાથી કોઈ સમજી જાય, એ જૈન શાસનની વ્યવસ્થા નથી. હા, ટોળાની બી બધા જ્ઞાની જો, કોઈ અજ્ઞાની હોતા જ નહીં. ગુરુદેવના ઉપદેશથી જો લોકો જ્ઞાની થતા હોય તો પછી બધા જ્ઞાની જો, કોઈ અજ્ઞાની જ ન હોય. અને એ નિમિત્ત કરતાનો દોષ આવે, નિત્ય કરતાનો, એવું વસ્તુનું સ્વરૂપ નથી. એ તો કે છે અમે ત્રિકાળ અકર્તા ભગવાન છીએ, અમે ત્રિકાળ અકારણ પરમાત્મા છીએ, અમે કોનું કારણ હોઈ શકીએ, અમે કોઈનું કારણ નથી. જેને અનુભવ થાય છે એ કહે છે કે બધો ઉપકાર ગુરુદેવનો છે, એટલો વિનયવાન છે, એ બધું શ્રેય ગુરુદેવના ચરણ મૂકી દે છે કે હે ભગવાન, હે ગુરુદેવ, તું ન મેળો તો અમે શું કરત,
તારાથી અમારું અસ્તિત્વ છે, તું છો તો અમે છીએ, એની સમર્પણતા છે, એના ગુરુ પ્રત્યેનો અહોભાવ છે, એની ઉપકાર ભીની ગુરુ પ્રત્યેની ભક્તિ છે. પણ વ્યવસ્થા એમ કે છે કે ગુરુદેવ અકારણ પરમાત્મા છે, એને પોતાની અંતરંગમાં પોતાને અકારણ પરમાત્મા જોયો છે, અને એ અકારણ પરમાત્મા જોઈને એમ કહે છે કે તું અકારણ પરમાત્મા છો, તારા પરિણામ પરમાત્મા થાય એનું કારણ તું નથી, ઉપાદાન કારણે નહીં ને નિમિત્ત કારણે નહીં, એ દ્રવ્યની અંદરમાં કારણ કાર્ય ભાવનો અભાવ છે ભાઈ. પર્યાયમાં પર્યાયથી જે છે તે છે, એ પર્યાયથી છે, એ પર્યાયનું વિશ્વ પર્યાયથી છે, એ પર્યાયનું સામ્રાજ્ય પર્યાયથી છે, અને પર્યાય સ્વભાવમાં છે, એનો સ્વભાવ પણ એવો છે કે એ એમ કહે કે હું ત્રિકાળી છું. તો કે આવું કોણ કહે છે કે હું ત્રિકાળી છું? કોણ કહે છે એ મને નથી ખબર. તો કે પર્યાય કહે છે, તમે પર્યાયને જઈને પૂછો, હું ત્રિકાળી છું એટલું જાણું છું. એ પર્યાય પર્યાયને નથી ઓળખતી, એવી એની સમર્પણતા હોય છે, ઈ શ્રદ્ધા નામ પામે છે, અને એ શ્રદ્ધાના પરિણામને શ્રદ્ધામાં કોઈ સ્થાન નથી. જે એમ કે છે કે હું ભગવાન છું, તો કે ભગવાન છું એમ કેનાર તો પર્યાય છે ને, તો કે એ મને નથી ખબર, હું ભગવાન છું એટલી ખબર. તો કે સાહેબ ખબર કેવી રીતે પડે કોણ કે છે? તો કે પૂછી જો બીજાને, મને તો એટલી ખબર છે હું ભગવાન છું. એવું જે કેનાર છે એનું નામ તો પર્યાય છે, એનું નામ સૂર્યનો પ્રકાશ છે, એનું નામ સૂર્ય નથી. જે એમ કહે કે હું પરમાત્મા છું, એનું નામ સૂર્યનો પ્રકાશ છે, સૂર્ય નથી. સૂર્યનો પ્રકાશ કહો પણ સૂર્ય ના કહો, એ આત્માની પર્યાય કહો પણ આત્મા ન કહો, એ સુરાત્મા છે, ભગવાન આત્મા છે. એક નાયક એક ભાવ છે, એક નાયક એક ભાવ છે, એ એક ભાવ છે, એ એક ભાવ છે, એ એક ભાવ છે માટે શુદ્ધ છે, એ અકૃત્રિમ છે માટે શુદ્ધ છે, નિત્ય ઉદ્યોત રૂપ છે, પ્રગટ છે માટે શુદ્ધ છે, સ્પષ્ટ પ્રકાશમાન જ્યોતિ છે માટે શુદ્ધ છે. થાય તો એ અશુદ્ધ, અને છે તો શુદ્ધ. તે થવાવાળી અવસ્થાની અંદરમાં એ વસ્તુ આવતી નથી, અને પર્યાય આજ દિવસ સુધી પ્રયત્ન કર્યો છે ભગવાન આત્માના દર્શન કરવા, એટલે હંમેશા આ દર્શન રહ્યા છે. એને કહે છે કે ભાઈ, જે નાયક ભાવ છે ને, એ એક ભાવ છે, એ આવો એક ભાવ છે. તું એવું તું જાણ, એવું તું શ્રદ્ધાન કર, એવું તું માન, એવો વિશ્વાસ કર, એવો અભિપ્રાય તારો હોવો જોઈએ. ને આવો જેનો અભિપ્રાય છે એને શું થાય છે? તો કે સંસાર અવસ્થામાં પર્યાયની વાત કરશે, એ પર્યાયની વાત કરતા પહેલા આવો એક નાયક ભાવ છે એ નક્કી કર. એ ધ્યાનનું ધ્યેય છે, એ શ્રદ્ધાનું શ્રદ્ધેય છે, એ દ્રષ્ટિનો વિષય છે, એ શુદ્ધનયનો પક્ષ છે. એ શુદ્ધનયના પક્ષમાં જે આવે છે એ પક્ષાતિક્રાંત નિયમથી થાય છે. આવો ભગવાન આત્મા, આવો જ્ઞાયક એક ભાવ, જેમ છે તેમ સૌ કોઈના જ્ઞાન શ્રદ્ધામાં આવે એવી મંગલ ભાવના. સરસ્વતી પ્રતિભાવંદન દ્રષ્ટિ જોડી મા, સરસ્વતી પ્રતિભાવંદન દ્રષ્ટિ જોડી દર્શાય સરસ્વતી દેવી મેરા
किया परम उपकार तरसाय सरस्वती देवी मेरा किया परम उपकार है निज भाव में ही सिर रहूं मां वंदना अनिवार्य है निज भाव में ही सिर रहूं मां वंदना अनिवार्य है अहो उपकार जिना वरनो कुंदनो ध्वनि दीनो जिना कुंद ध्वनि आका अहो गुरु राजनो जिना कुंद ध्वनि आका अहो गुरु काननो जावाणी के ज्ञान से सुजे लो कालो सोवाणी मस्तक नमो सदा दे दो बोलो जिनवाणी मातनो जय हो अनंत उपकारी करुणाकारी क्रम परम कृपालु श्री सदगुरु देवनो जय हो सनातन दिगंबर जैन धर्मनो जय हो पंच परमेश्वर भगवान नो जय हो महावीर अवस्था श्री सिमंदर स्वामी भगवान नो जय हो नित्य कारण समय सार सुधात्मा जय हो।